નમસ્કાર મિત્રો, હું છું અપ્રદેશ ચાવડા. તો આજે આપણે વાત કરીએ છીએ વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ અવતાર ધરીને આવું છું. તો મિત્રો, એમાં જે વિક્રમભાઈ ઠાકોરે જે લગ્ન કર્યા હતા એ જગ્યાએ તમને બતાવવાનો છું, એટલે કે કોમલબેન ઠક્કર સાથે જે વિક્રમભાઈ લગ્ન કરે છે એ ચોરી પણ તમને બતાવવાનો છું. મિત્રો, જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો સ્ક્રીનશોટ પરફેક્ટલી મેચ કરાવવાનો છું. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. મિત્રો, આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરે લગ્ન કર્યા હતા કોમલબેન ઠક્કર સાથે. તો મિત્રો, જે સીન તમે જોઈ રહ્યા છો, સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી તમે જોઈ શકો છો. અને આ જે ચોરી તમે જોઈ રહ્યા છો, આ ચોરી આગળ લગ્ન કર્યા હતા વિક્રમભાઈ ઠાકોરે કોમલબેન ઠક્કર સાથે. અને લોકેશનની વાત કરો તો મિત્રો, લોકેશન તમે જોઈ શકો છો. તો એક સ્ક્રીનશોટ તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો લોકેશન છે આ મિત્રો બોરુગામનું છે, જે કાલોલથી લગભગ 5-7 કિલોમીટર જેવું કંઈક થતું હશે. ત્યાંનું આ સીન છે ને કારેશ્વર મંદિર છે મિત્રો, ત્યાંનું આ સીન છે. મંદિર પણ તમે સામે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ તમે અહીંયાથી પરફેક્ટલી મેચ કરી શકો છો. થોડોક ડિફિકલ્ટી પડી શકે છે, કારણ કે આ સાઈડ એક ઝાડ હતું એ ઝાડ અત્યારે નથી. બાકી સામેનું ઝાડ છે એ અત્યારે છે ને શેડ લાગી ગયું છે, પહેલાં શેડ નહોતો. બાકી મંદિર તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો અહીંયાથી બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું તો મિત્રો, એ ઝાડ હતું જે અત્યારે રિપેરિંગ કરેલું છે ઝાડ હતું, ને આ મંદિર છે. તો અહીંયાથી તમે મંદિર પણ જોઈ શકો છો. અને આ મંદિર જે નાનું છે એ વિક્રમભાઈ આગળ જે દેખાઈ રહ્યું છે એ મંદિર એમાં દેખાઈ રહ્યું હતું. બાકી મિત્રો, જે સીન હતું મેં અહીંયાથી બતાવી દીધું છે, થોડું ઘણું સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.